હરિઓમ, મજામાં છો વિદ્યાર્થી મિત્રો? મજા છે ને? ધોરણ બે વિષય ગુજરાતી એક, કયા તાસની અંદર? ગુજરાતી એકની અંદર પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ આપણે લખતા શીખ્યા. એમાં લગભગ 12 કે 13 કેવા પ્રશ્નો અમે લખાયા હતા. આજે ફરી એવા જ પ્રશ્નોના જવાબ લખતા શીખીશું, એટલે જેથી આપણો જે પાયો કાચો છે, એક શબ્દમાં જવાબ લખતા આવડે છે અને પૂરા વાક્યમાં જવાબ લખતા નથી આવડતા, એ પાકો થઈ છે. સૂચના માંગુ છું, નીચે આપેલ પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં બરાબર. પહેલી વસ્તુ આપણે પુનરાવર્તન કરીએ છીએ, એટલે અહીંયા લખી દઉં છું હું પુનરાવર્તન. નોટ ખોલો, ગઈ વખતે જે પ્રશ્નો લખાયા હતા એની નીચે જગ્યા હોય તો લખી શકાય, જગ્યા ના હોય તો નવા પેજનો ઉપયોગ કરવાનો, સૂચના પણ લખવાની અને પૂરા વાક્યમાં પૂછવાના જવાબ. હવે છેલ્લે મને યાદ છે કે ડોસો સાની ઉપર બેઠો છે, એ કયા તાસની અંદર મેં લખાયું હતું? ચલો હવે આગળ લખાવું હું. બિલ્લી હે ઘડો કોણે બનાવી આપી? બિલ્લીને ઘડો કોણે બનાવી આપી? જવાબ બિલ્લીને ગળો કુંભારે બનાવી. ગળાની વસ્તુ છે રીતે ઘડો સમાથી અને માટી, થોડુંક આપણે વિચારીએ તો પણ આપણને જવાબ આવડી જાય. ઘડો કોણ બનાવે? માટીમાંથી વસ્તુ કોણ બનાવે? તો કુંભાર. તો માટી બિલ્લીને ઘડો કુંભારે બનાવી. ગયા તાસમાં પણ કહ્યું હતું પ્રશ્ન અને જવાબ લખે છે અને પેટી છોડી દે. બીજો પ્રશ્ન, બિલ્લીને ક્યાં જવું હતું? બિલ્લીને ક્યાં જવું હતું? જવાબ લખીશ, બિલ્લીને દિલ્હી જવું, બિલાડીને દિલ્હી જવા માટે સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી, બધાની પાસે વસ્તુઓ બનાવડાવી આપી. એ રીતે તમારે પણ ક્યાંક બહાર જવાનું હોય, તમારી પાસે લગ્ન પ્રસંગ હોય, વસ્તુ ના તો તમે શું કહો? મમ્મી આ વસ્તુ જોઈએ છે, તો મમ્મી બજારમાં લઈ જાય, વસ્તુ ખરીદીને લાવે અને એ રીતે સરસ મજાની તૈયાર થઈ ગઈ. ફરી વાંચીશું, દિલ્હીને ગળો
કોણે બનાવી આપી. મારી સાથે વાંચન એટલા માટે કરવાનું છે, વાંચશો તો વાંચનનો મહાવરો વધશે અને બોલી બોલીને લખશો તો જોડણીની ભૂલો સુધરશે. જવાબ, બિલીને ઘડો કુંભારે બનાવી. બીજો પ્રશ્ન, બિલ્લીને ક્યાં જવું હતું? જવાબ, બિલ્લીને દિલ્હી જવું હતું. થઈ ગયા બે પ્રશ્નો. આ નોટમાં લખવાના છે, બીજાઓ લખાવો. ત્રીજો, વાહન શું છાતીને વાળ કાપે છે? વાહન શું છાતીને વાળ કાપે છે? બધા જ વાળન પાસે જાય છે, છોકરાઓ છોકરીઓ જાય છે બ્યુટી પાર્લરમાં વાળ કપાવવા માટે, બરાબર? તો શું છાંટે છે? બ્યુટી પાર્લરવાળા પણ એ છાંટે અને વાહન પણ એ જ છાંટે. તો શું છાંટીને વાળ કાપે છે? પાણી છાંટે. શું છાંટીને? પાણી છાંટે. જવાબ, વાળન પાણી છાંટીને વાળ કાપે છે. વાળન શું છાંટીને વાળ કાપે છે? જવાબ, વાળન પાણી છાંટીને વાળ કાપે છે. એના પછીનો પ્રશ્ન, પાંડવો કેટલા હતા? પાંડવો કેટલા હતા? જવાબ, પાંડવો પાંચ હતા. પાંડવો કેટલા હતા? પાંડવો પાંચ હતા. વાણર શું છાંટીને વાળ કાપે છે? જવાબ, વાણર પાણી છાંટીને વાળ કાપે છે. પાંડવો કેટલા હતા? જવાબ, પાંડવો પાંચ. બરાબર, આ બે પ્રશ્ન પણ લખવાના. પ્રશ્ન લખો, બોલી બોલીને લખવાના, જવાબ પણ. અને પ્રશ્ન લખાઈ જાય પછી જે વિડીયોમાં જે કરાયું એ લખાઈ ગયા પછી તમારે ઘરે બીજી નોટની અંદર પ્રશ્નો મમ્મીને કહેવાનું, લખી દે, જવાબ તમારે મોટે લખવા. બરાબર, શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખવા, જેમ મેમ રાખીએ છીએ. બરાબર, આ બહુ જરૂરી વસ્તુ છે. ચલો આગળ બીજા જોઈએ પ્રશ્નો. કૌરવો કેટલા હતા? કૌરવો
કેટલા હતા? જવાબ સો હતા. હવે સો લખવાનું કહીએ છીએ ને તો ઘણા શું લખે છે ખબર છે? આ તો સૌ વંચક સો લખવાનું છે, સો નથી કીધું, સો. કૌરવો સો હતા એટલે અહીંયા અંકમાં પણ લખીને તમને બતાવ્યું. ઘણા વિદ્યાર્થી જ્યારે લખવાનું આપણે કહીએ ને કે એકડે બે મિનિટ લખો તો ઘણા સો નહીં લખે, સૌ લખશે એટલે ખોટો પડે છે. એટલે મેં ખાસ તમને ધ્યાન દોરી દીધું, બહુ ધ્યાન રાખીને લખો કે જેથી ભૂલો ઓછી. કૌરવો કેટલા હતા? કૌરવો સો. ચાલો એના પછીનો પ્રશ્ન. પાંડવો કઈ રમત રમતા હતા? પાંડવો કઈ રમત રમતા હતા? જવાબ પાંડવો આંબલી પીપળીની રમત રમતા પાંડવો આંબલી પીપળીની રમત રમતા હતા. બંને ફરી વાંચી લઈશું. કૌરવો કેટલા હતા? જવાબ કૌરવો સો હતા. પાંડવો કઈ રમત રમતા હતા? પાંડવો આંબલી પીપળીની રમત રમતા હતા. હું તમને એક પ્રશ્ન પૂછું, તમે કઈ રમત રમો છો અત્યારે ઘરે? અમે તો કશું નથી રમતા મેમ. અમુક જણા એમ કે અમે તો ફક્ત મોબાઈલ જ રમીએ છીએ, ટીવી જોઈએ છીએ. મગજની સાથે સાથે આપણા શરીરને પણ કસરતની જરૂર હોય છે. એટલે નીચે છોકરાઓ જો રમતા હોય તો રમવા જવાનું, પણ અત્યારે કોરોનાના કેસમાં પાછો ઉછાળો થઈ ગયો છે એટલે વાલી પરમિશન આપે તો જવાનું, પણ આખો દિવસ ટીવી મોબાઈલ લઈને રમવાનું નહીં, કોઈ ગેમ કે એવું રમવાનું નહીં. વિડીયો વ્યવસ્થિત જોઈ દેવાના અને વ્યવસ્થિત લખી નાખો. મરઘીને શેનો દાણો ચડ્યો? મરઘીને શેનો દાણો ચડ્યો? લખીશું મરઘીને ઘઉંનો દાણો જડ્યો. મગીને ઘઉંનો દાણો જડ્યો. તો સરસ મજાની વાર્તા છે ને? મગીને ઘઉંનો દાણો જડે છે અને બધું ઉગાડે છે, પાક તૈયાર થઈ જાય છે, ઘંટી ઉગાડવા જાય છે, લોટ તૈયાર થઈ જાય છે, છતાંય બધા એને મદદ કરવાની ના પાડી દે છે. એવું ચાલે ભાઈ? તો આપણે તો આપણાથી થાય એટલી મદદ કરવી જોઈએ.
છોટી વિશે કવિતા હતી ને, ગીત હતું લખ્યું, એક હતું છોટી તેની બે ચોટી, છોટી થાય ને મોટી, કે મોટી નથી થતી કારણ કે તે દાળ ભાત શાક એવું કશું ખાતી હતી નહીં. ચલો આગળ પ્રશ્ન લખીએ. છોટીને કેટલી ચોટી હતી, છોટીને કેટલી ચોટી હતી, યાદ ના રહે તો આપણે સ્કૂલમાં કેટલી ચોટલીઓ વાળી રહી છે છોકરીઓ, કેટલી ચોટલીઓ વાળી છે આપણી સ્કૂલમાં, બે. જવાબ છોટીને બે ચોટી હતી, છોટીને કેટલી ચોટી હતી, છોટીને બે ચોટી હતી. મૂકીને શેનો દાણો જડ્યો, જવાબ મૂકીને ઘઉંનો દાણો જડ્યો. આઠ, છોટીને કેટલી ચોટી હતી, જવાબ છોટીને બે ચોટી હતી. આ પણ લખવાનું છે નોટમાં. હવે હું ભૂસી કાઢીશ. છોટી શું ખાતી ન હતી, છોટી શું ખાતી ન હતી, જવાબ છોટી દાળ ખાતી ન હતી, છોટી દાળ ખાતી ન હતી. કારણ કે આપણે દાખલા તરીકે દાળનો શાકથી બનાવ્યું હોય તો આપણને શાક ખાતા જોર આવે તો મમ્મી પછી કંટાળે અને શું કે લે તારે ભળ રોટલીની અંદર ઘી ભળનું પીપળું વાળી દેવું. આપણે દાળ ભાત તો ખાવો જ જોઈએ કારણ કે દાળની અંદર એટલા બધા પ્રોટીન્સ હોય છે, તે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે અને આપણે એનાથી મોટા પણ રહીએ છીએ, મોટા એટલે આપણી વૃદ્ધિ પણ થાય છે. ચલો હવે આગળ લખવાઓ. દસમો પ્રશ્ન, યુધિષ્ઠિરને જોડણી જોજો હો, યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું, યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું, વેરભાવ ઝેર જે પણ કોઈ બધું એક જ કે ઈર્ષા એ બધું એક જ કે, જવાબ જોડણી ખાસ ધ્યાન રાખજો, યુધિષ્ઠિરના મનમાં ભીમ માટે ઝેર, યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું, જવાબ યુધિષ્ઠિરના મનમાં ભીમ માટે ઝેર હતું. બંને પ્રશ્ન ફરી વાંચીશું.
છોટી શું ખાતી ન હતી? છોટી દાળ ખાતી ન હતી. દસમો પ્રશ્ન, યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું? જવાબ, યુધિષ્ઠિરના મનમાં ભીમ માટે ઝેર હતું. આ બે પ્રશ્ન પણ લખવાના છે. બોર્ડ ખૂસી નાખીશ. પાંડવોમાં સૌથી મોટું કોણ હતું? પાંડવોમાં સૌથી મોટું કોણ હતું? કોણ હતું ભાઈ? જવાબ લખ્યો. પાંડવોમાં સૌથી મોટો યુધિષ્ઠિર હતો. પાંડવોમાં સૌથી મોટો યુધિષ્ઠિર હતો. ભાઈ, એક પ્રશ્નના જવાબમાં ભૂલ થયેલી, જે દસમા પ્રશ્નનો જવાબ મેં તમને લખાયો છે કે યુધિષ્ઠિરના યુધિષ્ઠિરમાં કોના મનમાં ઝેર હતું, તે દસમો પ્રશ્ન હું ફરી લખાવું છું તમને. અહીંયા 10 નંબર ભરી દેજો. મેં આવો પ્રશ્ન લખાયો હતો કે યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું. આવો પ્રશ્ન મેં 10 નંબરનો લખાયો, ત્યાંથી સાંભળજો. યુધિષ્ઠિર ચેકી અને ત્યાં દુર્યોધન કરી દેજો ભૂસીને. 10 નંબરના પ્રશ્નની અંદર, 10 નંબરના પ્રશ્નની અંદર યુધિષ્ઠિરના મનમાં કોના માટે ઝેર હતું એવો મેં પ્રશ્ન લખાવ્યો છે. આગળ જ તો યુધિષ્ઠિર ચેકી અને અહીંયા દુર્યોધન કરી દેજો, લીટી માર દેજો. હવે એની નીચે જવાબ લખાવું છું ફરી. દુર્યોધનના મનમાં ભીમ માટે ઝેર હતું. દસમા પ્રશ્નની અંદર દુર્યોધનના મનમાં ભીમ માટે ઝેર હતું. સુધારી દેજો બધા જ. દસમા પ્રશ્નમાં યુધિષ્ઠિર લખાયું એની જગ્યાએ ભૂસી અને દુર્યોધન કરવાનું છે. મેં આગળ જ પ્રશ્ન લખાયો છે, બરાબર, એટલે ભૂલ કરતા નહીં. આ દસમો પ્રશ્ન છે, ફરી લખવાનો છે, ખુશી કાઢજો. આ 11મો પ્રશ્ન છે કે પાંડવોમાં સૌથી મોટું કોણ હતું? તો જવાબ આવ્યો, પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા, મોટો યુધિષ્ઠિર હતો, બરાબર. દુર્યોધનના આપણાથી મોટા છે એટલે મોટા લખવાનું, મોટા યુધિષ્ઠિર હતા. પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા. દુર્યોધનના મનમાં કોના માટે ઝેર હતું? પ્રશ્ન નંબર 10. દુર્યોધનના મનમાં ભીમ માટે ઝેર હતું. બરાબર, આજે 11 પ્રશ્નો મેં શીખવાડ્યા, ધ્યાનપૂર્વક લખી નાખજો. દસમા પ્રશ્નની અંદર થોડી મિસ્ટેક થઈ ગઈ હતી એ મેં અહીંયા સુધારી દીધી તરત જ.
એટલે ઘરે પણ તમે સુધારી નાખજો કે યુધિષ્ઠિર ખુશી એટલે દુર્યોધન કરી દેજો. આ પુનરાવર્તન છે. પુનરાવર્તનની અંદર પુનરાવર્તનમાં પ્રશ્નના જવાબ એટલા માટે લખીએ છીએ કે આપણું લેખન સુધરે, વાંચન સુધરે અને એમાં જોડણીની ભૂલો ઓછી પડે. હવે આગળ બીજા તાસની અંદર આપણે સરસ મજાનું બીજું કંઈક નવું શીખીશું અને આગળ ભણીશું. પણ આ સાથે સાથે તમે ઘરે પણ તૈયારી કરવા લાગજો, નહીં તો તૈયારી નહીં કરો તો બહુ મોટી મુશ્કેલી થશે. પછી તમને પેપર કદાચ આવે, વર્કશીટ તો છે જ, પણ વર્કશીટમાં જો તમે ભૂલો કરો છો તો તમારા માર્ક્સ કપાઈ જાય છે. અને કદાચ ગવર્મેન્ટવાળા કહે તો તમારી પરીક્ષા આવે તો તમને એટલું લખતા આવડે, એટલા માટે આ તૈયારી અમે કરાવીએ છીએ. આ તાસ અહીંયા પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં ફરી નવા ટૉપિક સાથે આપણે મળીશું. વિદ્યાર્થીઓ, આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. ફરી ઓમ.